दरेक व्यक्तिना जीवनमां गुरुनुं विशेष महत्व होय छे। गुरु पूर्णिमाना रोज गुरुने याद तथा वंदन करीने कृतज्ञता व्यक्त करवानो दिवस गणाय छे। कहेवाय छे के भगवान पण अवतार लई धरती पर आवे त्यारे गुरुनी जरूर पड़े छे। गुरु पोताना शिष्यने तालीम अने शिक्षण आपी नवो जन्म आपे छे। जे कई नवुं शीखवे छे, मार्गदर्शन करे छे, आ बधा माटे गुरु पूर्णिमाना रोज तेमनुं सम्मान करवुं जोईए। गुरुए साक्षात पर ब्रह्म छे। गुरु विशे शुं कहे छे शिक्षणविदो, सांभळो तेमना शब्दोमां। नमस्कार दोस्तो, अद्भुत उत्सव छे आजनो, जेमा गुरु माटे कृतज्ञ थवा माटेनो एक अनुपम अवसर ए तमाम शिष्योने प्राप्त थाय छे। युगोथी चालती आवती आ परंपरा छे, वेद व्यासना जन्मदिवस निमित्ते उजवाती आ परंपरा व्यास पूर्णिमा तरीके पण ओळखाय छे। मित्रों, वेद व्यास ए अखिल जगतना गुरु गणाय। साहित्य जगतमां एम कहेवाय के जेमणे महाभारतमां जे लख्युं छे तेनाथी उपरांत आ संसारना साहित्यमां कंई पण लखायुं नथी। यद भारते तन भारते, जे भारतमां छे एटले के महाभारतमां छे ते भारतमां छे। यद न भारते तन न भारते, जे महाभारतमां नथी ते भारतमां नथी। मित्रो, ए संदर्भनी अंदर व्यास पूर्णिमाना आ उत्सवने आजे तमाम गुरुओ, गुरुकुळो, आचार्यो, शिष्यो, विद्यार्थीओ जे जे जग्याए रहे छे त्यां आजना संदर्भमां अनुसरीने डिस्टन्स राखीने पण गुरु माटे एक कृतज्ञतानो भाव ए आजे रजू करे छे। मित्रो, दत्तात्रेय पोताना जीवनमां 24 गुरु करेला। એનો અર્થ એમ છે કે જેમ વેદની અંદર જે સુંદર વાત લખવામાં આવી કે આનો ભદ્રાહાય ક્રતવો યંતુ વિશ્વધાય, સર્વત્ર તમામ દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાવ, અને આ શુભ વિચારો માટે ગુરુ દત્તાત્રેય પોતાના 24 ગુરુ એટલા માટે પસંદ કરેલા કે એ દરેકની અંદરથી એમણે એક એક સદગુણ શીખીને ગ્રહણ કર્યો। એમ કહી શકાય કે માતા એ પ્રથમ ગુરુ છે, પિતા એ દ્વિતીય ગુરુ છે, સ્વજનો એ તૃતીય ગુરુ છે, શિક્ષકો એ ચતુર્થ ગુરુ છે, અને આ સંસારની એકે એક વિદ્યાઓમાં જેમણે જેમણે આપણને કોઈ પણ રીતે તૈયાર કર્યા છે, સંસારના જંગને જીતવા માટે, સંસારની અંદર આવતી સમસ્યાઓના ઉકેલ માટે જેમણે જેમણે આપણા વ્યક્તિત્વમાં થોડુંક પણ મહત્ત્વનું એસેન્સ ઉમેરેલું છે, એ તમામ ગુરુઓને આજે વંદન કરવાનો દિવસ છે। મિત્રો, ગુરુનું એક અદ્ભુત કામ હોય તો એ છે આપણને સતત જાગૃત રાખવા। ભગવાન બુદ્ધને પૂછવામાં આવેલું કે તમે તપસ્વી છો કે ના, તમે ભગવાન છો કે ના, તમે કર્મકાંડી છો કે ના, તમે ધ્યાની છો તમે તો કે ના, તમે જ્ઞાની છો તો કે ના, તો તમે શું છો? એમણે બહુ સુંદર ઉત્તર આપેલો કે હું જાગૃત છું, હું જાગું છું માટે અસંખ્યને જગાડી શકું છું। મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજના સંદર્ભમાં આજે મને એક પ્રસંગ એ યાદ આવે છે કે એક ગુરુ તરીકે એમણે તદ્દન સામાન્ય નાનકડા આદિવાસી ગામોમાં રહેતા હોય એવા, જેમણે પોતાના જીવનમાં શરાબ સિવાય અથવા તો હિંસા સિવાય કોઈ મહત્ત્વના કામ જ કર્યા નથી, એવા લોકોના જીવનમાં એમણે ઉજાસ પાથર્યો, એક જાગૃતિ આપી। મને લાગે છે કે જાગૃતિ જેવો કોઈ ઉજાસ નથી, જાગૃતિ જેવો કોઈ અજવાસ નથી। અને એ સંદર્ભની અંદર એમને આજે અસંખ્ય લોકો એ પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારે છે, એના કરતાં એ વધારે એમ કહીશ કે એમણે જીવનના માર્ગદર્શક ગુરુ તરીકે લાખોની જિંદગી સંવારી છે। તમામ ગુરુઓનું ભારતમાં આ મહત્ત્વનું કાર્ય છે। કદાચ એવું લાગે છે કે જો ભારત એ આવા ગુરુઓથી સજ્જ ન હોત તો અત્યારની આટલી બધી સમસ્યાઓ વચ્ચે લોકો પાગલપણાનો અનુભવ કરતા હોત। ગુરુ સ્ટેબિલિટી આપે છે, માનસિક રીતે સજ્જ બનાવે છે, અનેક સદગુણો વ્યક્તિત્વની અંદર, વ્યક્તિના વ્યક્તિત્વની અંદર ઉમેરતા જાય છે, અને એટલા માટે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે અંધકાર તરફથી પ્રકાશની દિશામાં લઈ જાય છે, એવા ગુરુના ચરણે વંદન કરવાનો આ દિવસ કૃતજ્ઞતાપૂર્વક ઉજવીએ, અને સાથે સાથે આપણા જીવનમાં ગુરુએ જે જે અપેક્ષાઓ રાખી છે એ અપેક્ષા મુજબ આપણું જીવન ઉજાગર કરતા રહીએ। આભાર, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, સુરત।